નવસારી જિલ્લામાં એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. વેજલપુરમાં 5 કેસો કોરોનાના નોંધાતા રાફડો ફાટ્યો, જ્યારે નવસારીમાં 2 અને જલાલપુરમાં 1 કેસ નોંધાયો. નવસારી જિલ્લામાં વિજલપુર શહેરમાં એક જ દિવસમાં 5 કેસ, નવસારીમાં 2 અને જલાલપુરમાં 1 કેસ કોરોના પોઝિટિવ નોંધાતા કુલ 8 કેસ નોંધાતા રેકોર્ડ સર્જાયો છે. 8 કોરોના દર્દીઓ પૈકી 5 દર્દીઓ સુરતથી સંક્રમિત થયા છે. નવસારી જિલ્લામાં બુધવારે કોરોના પોઝિટિવના વધુ 8 કેસો નોંધાતા કુલ 59 કેસો નોંધાયા છે. 8 કોરોના દર્દીઓ પૈકી વિજલપુર શહેરમાં 5 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. વિજલપુર શહેર ગીચ વિસ્તાર ધરાવતું શહેર છે. વિજલપુર શહેર કોરોના બોમ્બ પર જીવી રહ્યું હોય એમ લાગે છે. તેમજ વિજલપુર શહેરમાંથી હજારો લોકો સુરત અવર જવર કરતા રહે છે. લોકડાઉન દરમિયાન પણ વિજલપુર શહેરમાંથી લોકો હોસ્પિટલો અને મેડિકલ કંપનીમાં કામ અર્થે જતા હતા, જેના પગલે સુરત કામ અર્થે જતા લોકોને પગલે વિજલપુરમાં કોરોનાનો રાફડો ફાટે તો નવાય નહીં. ત્યારબાદ સરકારે અનલોક કરી વધુ છૂટછાટો આપતા વિજલપુરમાં મહિલા બુટલેગરને પણ કોરોના થતાં વિજલપુરમાં કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા હતી, ત્યારે બુધવારે વિજલપુર શહેરમાંથી 5 કોરોના પોઝિટિવ મળી આવતા જિલ્લા આરોગ્ય વિભાગ સહિત જિલ્લા તંત્ર દોડતું. ગીચ વસ્તી ધરાવતા વિજલપુર શહેરમાં પોલીસ બંદોબસ્ત સમેટી લીધો હતો, તો લોકો સોશિયલ ડિસ્ટન્સ ન જાળવી બિંદાસપણે ફરી રહ્યા હતા, જેથી સરકારે આપેલી છૂટનો ફાયદો કોરોનાને ઉચકાયો છે. જોકે જિલ્લા આરોગ્ય તંત્ર વિજલપુરની ગીચ વસ્તીમાં રહેતા લોકોના સંક્રમણથી બચાવવા માટે શું પગલાં ભરે એ જોવું રહ્યું. બુધવારે જિલ્લા કોરોનાના કેસો વધીને આંકડો 59 પહોંચ્યો છે, જે પૈકી 38 દર્દીઓ સાજા થયા છે અને 20 દર્દીઓ સારવાર હેઠળ છે. હિતેશ વધેરા, ZSTV નવસારી.